અમારો સપનું હતું ને આજે ગુજરાતનું પૂરું થઈ ગયું. નમસ્કાર મિત્રો, જય માતાજી. મિત્રો અવાજ આવે છે? આવે મિત્રો. મારું સપનું હતું, આજ સુધી મેં પુસ્તકમાં વાંચ્યું હતું કે જુનાગઢ સૌથી મોટો પર્વત ભારત ઇન્ડિયાનો, મારા મતે મોટો. જુનાગઢનો ગિરનાર પર્વત. આજે લાઈવ અમારું કિસ્મત માતાજીની દુઆથી લાઈવ આવી ગયા છે, એવું છે તમને જણાવીશું. ભણ્યા રહેજો બ્લોગમાં. બાકી જોરદાર તમારો ભાઈ સ્પેશિયલ વ્લોગિંગ કરશું. પછી પણ આપણે તાત્કાલિક જોજો, ટિકિટ મળી જશે, મને દેશી આરામ મળી જશે. તો મિત્રો ફાઇનલી ટિકિટ મળી ગઈ છે, પણ ખાલી જવાની, કેમ કે 5 વાગે ખાસ ધ્યાન રાખવાનું હોય છે મિત્રો. જ્યારે તમે ગિરનાર આવો ત્યારે 5 વાગે બંધ થઈ જાય છે, અમે 2 વાગે છે એટલે જતા 10 મિનિટ પહેલા 10 મિનિટ ઉપર પગથિયાં ચડવું પડશે. રિટર્ન લીધી નથી, શું થાય છે તેમની જાણકારી તમને ઉપલબ્ધ બતાવું. તો નમસ્કાર મિત્રો, ફાઇનલી અમે બેસી ગયા છે લિફ્ટમાં. બાકી બોલ્યે શ્રી અંબે માતા કી જય. બાબા ગિરનારી, જય બાબા ગિરનારી. મિત્રો થોડા સા જય ગિરનારી. સેન્ટર માં જાવ ભાઈ, જય ભોલેનાથ. સેન્ટર માં જાવ, સેન્ટર માં, સેન્ટર માં આવ મિત્ર. સેન્ટર માં એટલે બે બાજુ બેલા. હા ચાલો. અમારા મિત્રો એવા છે કે જોઈ નહી કઈ છે, બસ ના એમ થી જોતી એમ થી જો બેહન છોની મને ધોલાટી ના કરી. એ બી છે મિત્રો, આજુબાજુ નો સીન વધારો. વિજય વણઝારા આપણે તમે જોઈ લ્યો કે કેવું છે બધું, ઉપર ઉપરથી કેવું લાગે છે? ઉભું થવાના વાડી છે ઉપર. હા ઉભું તો નથી થવું. દેખી ભાઈ નમસ્કાર. મિત્રો આજે લિફ્ટ માં બેઠા છે, ગિરનાર ચડીએ છે અમે. તમે સમજી શકો છો ફીલિંગ? પહેલી વાર છે ને ભાઈ? પહેલી વાર છે. મને તો મજા આવી ગયા ભાઈ, ગિરનાર ના દર્શન. 5 મેં જે સૂચ્યું હતું આજે અમારું સપનું પૂરું થઈ રહ્યું છે. પાડો મિત્ર, પાડો. એ બી અમારી મેન લીડર વિજય. તમે જોઈ શકો છો નીચેનો નજારો, હજે આગળ શું થાય છે જોવા. કેવી ફીલિંગ થઈ રહી છે યુપી ભાઈ? અરે મત પૂછ, બ્લોગ માટે ફરી આવશું. બાકી જે ફીલિંગ મળે છે ને સાહેબ, આ બાજુ એટલો જોરદાર નજારો છે ને, અરે બધી બાજુ બસ કઈ શબ્દોમાં બયા નહીં કરી શકું કેવું, બાકી અદ્ભુત. અને જોઈએ છે રિટર્ન માં કદાચ તમને ચાલતા શું થાય છે, જે બી થશે બતાડતા રહેશું. બાકી વિજયભાઈ ને કહીશ કે તમને ડુંગરો બતાડે જોરદાર, પેલી બાજુ વાળા બતા. સવારમાં કેવું હશે? નમસ્કાર મિત્રો, સેફ એટલે અમે સહી સલામત
આવી ગયા છે લિફ્ટમાં છે ઉપર ગિરનાર આવી ગયા છે મિત્રો. તો વિજયભાઈ આગળનો તમને પ્રયાસ સફર પ્રવાસ બતાવશે. બસ બાકી મોજ જય શ્યા. દોસ્તો આગળ ચિંતા છે બોડીમાં છે એટલે આવે છે આપડા જેકી ભાઈ, એમની થોડું શરીર વધારે હોવાથી અને આ આપડા ખાસ જોરદાર નજારો છે મિત્રો. અમને બધા ખાસા બહાર પાછળ છે મિત્રો. બાકી હમણાં તો મિત્રો હાય, હવે આ ભાઈને પૂછીએ આપણે કેવું ફિલિંગ થઈ. આર કે ભાઈ કેવું લાગ્યું? ફિલિંગ તો કુછ બહુ ના અચ્છા વક્તા આવો તો ખબર પડે કેવી ફિલિંગ આ. કોઈ દિવસ આટલું ચડી દઉં? અરે બોલ ના સાહેબ ના. જેકી ભાઈ આવી ગયા છે આપણે. એવડે જેકી ભાઈ ને ભી કેવું થાય છે થોડો પૂતારી. ચલો 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 આગળ જોઈએ કેવું થાય છે. બરકરાર છે દેખો આને કેવાય જોશ. જય સિયારામ. અરે હે હે આપના આપણો ખાસ નમસ્કાર મિત્રો. નીકળી ગયા છે અમે. શું છે મિત્રો જોઈ શકો છો, જો આ એક ડુંગર ઉપર એક જોરદાર ગુફા છે, એમાંથી બધાની વારા ફરતી પાર કરવાની છે. કેમ છે કે ભાઈ શું થયું? સમજી શકો છો કે ઉભારી જાઓ. અહીંયા વ્લોગ ચાલુ છે, બોલો છે. જય માતાજી. બાકી અદભુત એક નંબર ગિરનાર આવો તો અને બધાને ખાસ જણાવવાની વાત કે આવો એકવાર જિંદગીમાં એકવાર આવો પ્રયાસ કરવો જરૂરી છે. પણ વહેલા આવવાનું સવારમાં. એ આપણા મહાન કારણોસર લેટ છે. એ આપણા મહાન પ્લેયર હોય કે એ બાબા. અને આપણે એક ખાસ દુઃખની વાત કહેવાય આમ તો કે જે આપણા આરકે ભાઈ રિટર્ન થઈ ગયા. રિટર્ન થયા હમણાં થોડાક શરીરના કારણે. અને આપણા છે સુભાષ વણજારા પ્રોટેક્શન. વિજયભાઈ હા જય માતાજી. ચલતે રહો રે આગે. તનિક દેખો ઉપર જાકી કે કી હાલ હે ગિરનારી કા. હમ કહા ચડી હી? જય ગિરનારી. જય ગિરનારી બાપુ. હું ઉતરું છું. હા ઉતરી જાઓ. અમે અમારા આરકે ભાઈને બહુ યાદ કરી રહે હે. ગિમ્બલ મે હાય સુભાષ વણઝારા. મિત્રો તમે જોવો છો હજી દેખો 9999 પકડ્યા છે. પણ એમાં અમે થોડો ઉડન ખટોળાનો બી ઉપયોગ કરી ચડતા.
હાય ચડવાનું ચાલુ છે દોસ્તો, ખૂબ જ નજીક પહોંચી ગયા છે, બોલવાની બી થાય હિંમત નથી. જય ગિરનારી. મિત્રો તમે જોઈ રહ્યા છો ઉપર ચડતી વખત કેવી હાલ થઈ ગઈ જેકી ભાઈ નો. હાય હિપી ભાઈ ઉપર. હા મિત્રો તમે જોઈ રહ્યા છો જેકી ભાઈ ને કેવી રીતે ચડાવ્યો, મા મુશ્કેલ થી ચડાવ્યો છે ને. જય ભોલેનાથ. તો દોસ્તો ફાઇનલી અમે દર્શન કરી લીધા અને હવે નીચે ઉડન ખટોળિયામાં બેસી ગયા છે. આપ જોઈ શકો છો કેવું લાગ્યું દોસ્તો. હું તો એમ જ કહીશ કે બને ત્યાં સુધી 700 રૂપિયા લિફ્ટ ના થશે, આવી જવું. અને જો તમારે ખરેખર ચાલી ના હોય તો વહેલા આવું, જેથી કરી તડકો નહીં લાગે, તમને શ્વાસ નહીં ચડે. શ્વાસ લેવામાં બહુ પ્રોબ્લેમ થાય છે મિત્રો. એમ તો શ્રદ્ધા ને માતાજીની દુઆ ને તમારી ઈચ્છા હોય તો સડી દેવાય, એવું કઈ છે નહીં. કઈ જેવું નથી કે નહીં ચડાય ચડી જાય, પણ તમારી ઈચ્છા બાકી. એક નંબર જે અનુભવ રહ્યો છે ને સાહેબ જિંદગીમાં, આજ સુધી મેં તો ચોપડાઓમાં પુસ્તકોમાં જોયું હતું કે ગિરનાર ભારતનો સૌથી મોટો પર્વત. એક સપનું હતું આપણું, અમારું સપનું હતું અને આજે ગુજરાતનું પૂરું થઈ ગયું. અમે હું ધન્ય થઈ ગયો મારી જાતને કહેવા માટે કે શબ્દ નથી મિત્રો. બાકી એક વાર ટાઈમ મળે આવવાનું થાય તો અવશ્ય આવજો મિત્રો ગિરનાર પર્વત, અને ભગવાનના દર્શન કરીને તો જે તમને ખુશી મળશે ને સ્વર્ગ છે. હા થોડું ચાલુ પડે શ્વાસ, હા તે પ્રોબ્લેમ તો આવે તો જ મજા આવે. જય માતાજી. જય માતા. તો અમે નીચે આવી ગયા છીએ, તો અમારા આરકે ભાઈ અમને મળી જશે બે ફક્ત 5 મિનિટમાં.